નવા વર્ષની ઉજવણી દારૂ પીને મોજ મસ્તી સાથે કરવામાં આવતી હોય છે, જેથી બુટલેગરો 31 ડિસેમ્બરની ઉજવણી માટે અગાઉથી દારૂનો સ્ટોક કરતા હોય તેમ કચ્છ તરફ વિદેશી દારૂ અને બિયરને મળીને 24 લાખથી વધુનો મુદ્દા માલ લઈ જતું કન્ટેનર આરઆર સેલની ટીમે ઝડપી લીધું છે. આગામી દિવસોમાં 31 ડિસેમ્બરની ઉજવણી થનાર હોય અને નવા વર્ષની ઉજવણી પૂર્વે વિદેશી દારૂની હેરાફેરી રોકવા અને દારૂનો મુદ્દામાલ ઝડપી લેવા રેન્જ આઈજી સંદીપસિંહની સૂચનાથી આરઆર સેલના પીએસઆઈ એમપી વડતર તેમની ટીમે કડક વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ કરતી હોય. આ દરમિયાન ખાનગી રાહે હકીકત મળેલ કે મોરબી જિલ્લાના માળિયા તાલુકામાં અણિયારી ટોલનાકા પાસેથી એક ડાક પાર્સલના બંધ કન્ટેનરમાં ઇંગ્લિશ દારૂ ભરે નીકળનાર છે. તેથી તુરંત જ હકીકતવાળી જગ્યાએ સ્ટાફના રામભાઈ મંડ, રસિકભાઈ પટેલ, સુરેશભાઈ હુંબલ, કૌશિકભાઈ મણવર વાહન મોકલી વાહન ચેકિંગ કરાવતા હકીકતવાળો ટ્રક નીકળતા ટ્રકના કન્ટેનરમાં મારવામાં આવેલા સીલ તોડી કન્ટેનર ખોલી ચેક કરતા વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. કન્ટેનરમાં છુપાવી સંતાડી રાખેલ અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 7019, બિયર ટીન નંગ 600નો મુદ્દામાલ કબજે કરી હાજર મળી આવેલ ડ્રાઈવર વિરેન્દ્રસિંહ રાજદેવસિંહ રાજપુર રહે ફરીદાબાદ ને ધોરણસર અટકાયત કરીને ટ્રક માલિક તથા મુંબઈથી ઇંગ્લિશ દારૂનો જથ્થો મોકલનારના મોબાઈલ નંબરવાળો માણસ તથા ગાંધીધામથી માલ મંગાવનારને તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ માણિયા મિયાના પોલીસ મથકમાં નોંધાવ્યો છે. જંતુનાશક દવાની આડમાં ગુજરાતમાં દારૂ ઘૂસાડવામાં આવતો હતો. હંમેશની જેમ ગુજરાતની બોર્ડર અને આટલા જિલ્લા વટાવી આખું દારૂ ભરેલું કન્ટેનર છેક માળિયા હાઈવે સુધી આવી ગયું હતું. જોકે રેન્જ આઈજીની આરઆર સીલ ટીમે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. મયુર રાવલ સાથે NS ગુજરાત ન્યૂઝ હળવદ.